वचन अंदर हमने बात करी थी घातगण और सार्वत्रिक गण की। घातगण कोने के वही बात करी थी, बीजी सार्वत्रिक गण ने बात करी थी। फरीदी याद कर ले आपने कि घातगण कोने के वही तो के कोई गण जैसे है ना तमाम उपगण दी बनतो गण, कोई गण ना तमाम उपगण दी बनतो गण इन्हें कहवाए घात गण। दाखला तरीके गण ये जैसे आप प्रमाण हो एक अने बे तो आना तमाम उपगण नाना उपगण क्या कहे तो आना उपगण जाए खाली गण जाए पची एक एका की गण मा एक पची एका की गण मा बे ने एक अने बे आए ना उपगण जाए आ उपगणों की बनतो गण એટલે આનાથી બનતો ગણ એમાં આ ચાર સભ્યો છે એક બે ત્રણ અને ચાર તો આને કહેવાય એનો ઘાતગણ એના ઘાતગણને સેના માટે દર્શાવ્યું છે પી ઓફ એ પાવર સેટ ઓફ એ પી એટલે પાવર સેટ ઓફ એ ઘાતગણ માટેનો સિમ્બોલ જે છે ઘાતગણ એટલે કે પાવર સેટ અંગ્રેજી એટલે એના માટે સિમ્બોલ વાપરે છે પી ઓફ એ અને કહેવાય ઘાતગણ બીજી આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી સાર્વત્રિક ગણની सार्वत्रिक गण की व्याख्या पण आपणे आपणे लिखी थी कि सार्वत्रिक गण कोने कहेवाय तो के अमुक गण अमुक घटको अथवा अमुक गणो साथे जरे आपणे काम करता होय त्यारे ते तमाम गण जे छे ए कोई मूलभूत गण ना उपगण होय ए तमाम गण जे छे कोई मूलभूत गण ना उपगण होय तो ए मूलभूत गण जे छे एने सार्वत्रिक गण कहेवाय बराबर तो ए सार्वत्रिक गण की व्याख्या करे सार्वत्रिक गण ने यू वडे दर्शावाय यूनिवर्सल सेट यूनिवर्सल सेट એટલે यू એના વડે દર્શાવાય હવે આપણે સ્વાધ્યાયની અંદર જે દાખલા દે છે ઘાતગણ અને સાર્વત્રિક ગણ માટેના તો એ જોઈએ કે સ્વાધ્યાય 1.3 દાખલો જે છે 5 કે જો એ બરાબર फाइ होई तो पी ऑफ ए ने कितना घटक होगा से ए बराबर फाइ हो तो पी ऑफ ए ने कितना घटक होई से बराबर तो अहिया आपने पहला बात कर ली કે એ બરાબર ગણ જે એકો છે ફાઈ એટલે કે ખાલી ગણ, ખાલી ગણ એટલે જેની અંદર એક પણ સભ્ય ન હોય એ પ્રકારનો ગણ આપેલો છે। હવે આના એનો ઘાતગણ લખવો હોય મારે તો આના ઉપગણ ક્યાં છે, મારે ઘાતગણ લખવો હોય તો ખાલી ગણ માટે ઉપગણ તો કોણ થાય, તો ખાલી ગણ માટે આપણે બે ગણ સભ્યો છે તો ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે અને બીજું કે દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે અહીંયા ખાલી ગણ એ આગળનો ઉપગણ કયો અથવા પોતે પોતાનો ઉપગણ કયો તો એક માત્ર ઉપગણ થાય કોણ તો કે ફાઈ આનો ખાલી ગણનો ઉપગણ ન થાય તો ખાલી ગણ એટલે ફાઈ નો ઉપગણ ફાઈ તો આ જે પી ઓફ એ છે આ ઉપગણથી બનતો ગણ કે પહેલા તો આ કહી આપે કે એના ઉપગણ તો એના ઉપગણ કયા કહે થાય તો કે એનો ઉપગણ જે છે એક માત્ર મળે કોણ તો કે ફાઈ ખાલી ગણનો ઉપગણ ખાલી હવે આ સભ્ય તરીકે લઈ લ્યો આગળને ગણનો ઈ સભ્ય તરીકે લ્યો અને એવો ગણ બનાવો તો એને કહેવાય ઘાતગણ એટલે આ થયો ઘાતગણ એનો ઘાતગણ આ પી ઓફ એ બરાબર શું થયું તો કે છગડીયા કૌંસની અંદર ફાઈ એક ગણ બરાબર આ એક ગણ છે અને ગણની અંદર એક માત્ર સભ્ય છે કયો તો કે ફાઈ તો હવે અહીંયા પ્રશ્ન આવતો કે પી ઓફ એ માં કેટલા ઘટક હોય છે તો માટે અહીંયા લખાયું કે પી ઓફ એ માં કેટલા ઘટક છે તો એક ઘટક છે બરાબર આ પ્રશ્ન જે છે એનો જવાબ છે એક કે a બરાબર 5 હોય તો p ઓફ a માં કેટલા ઘટકો હોય તો કેટલા ઘટકો હોય તો કે 1 હવે આપણે આ પ્રકારનો બીજો પ્રશ્ન લઈએ દાખલા તરીકે જવાબ લઈએ કે જો એક ગણ લઈએ કે a બરાબર 1 અને 2 આ પ્રકારનો ગણ અથવા a b લખીએ a બરાબર a અને બી હોય તો પી ઓફ એ ને
કેટલા ઘટક હોય છે બરાબર છે કે આપણો પ્રશ્ન જે છે એ બરાબર ગણ શું છે તો કે ગણ એ બરાબર એ અને બી છે તો પી ઓફ એ માં કેટલા ઘટક હોય છે તો આપણે અહીંયા લખી શકીએ કે એના ઉપર લખું ગણ એના ઉપર તો એની અંદર બે સભ્ય છે કેટલા સભ્ય છે બે તો કેટલા ઉપગણ મળે એને બે સભ્ય હોય તો આપણને ખબર છે કે બે ની બે ઘાત એટલે ચાર જેટલા ઉપગણ મળે તો કયા કયા ઉપગણ તો કે દરેક માટે આપણે ઉપગણ લખવા હોય તો એ ગણ જે આપ્યો છે આ પ્રમાણે આપ્યો છે કે એ બરાબર શું છે તો કે એ અને બી હવે આના મારે ઉપગણ લખવા હોય તો કયા કયા ઉપગણ થાય તો કે 5 એટલે ખાલી ઘણ ખાલી ઘણ તો દરેક ઘણનો ઉપગણ છે પછી બીજો એકાકી ગણમાં એક એ પછી બી અને છેલ્લે એ બી તો આ 1 2 3 અને 4 ગણ ગયા તો આ 4 ઉપગણ થયા કોના ગણ એના 4 ઉપગણ છે ઉપગણ થી બનતો ગણ એને હું કહે છે આપણે ઘાત ગણ તો આનો હું ગણ બનાવું હવે આ જેના સભ્ય હોય એવો ગણ કે જેને કે આપણે પી ઓફ એ પાવર સેટ ઓફ એ ઘાત ગણ અને આપણે ઘાત ગણ લઈશું તો આ ઘાત ગણ ની અંદર કેટલા સભ્યો છે આ ઘાતગણ ની અંદર 1 2 3 અને 4 સભ્યો છે આના જવાબ તો લખાય કે માટે p of a માં કેટલા ઘટકો હોય છે તો કે 4 ઘટકો હશે બરાબર છે તો આ બે સભ્યો છે એની વાત થઈ આ જ પ્રમાણે હું તમને એક હોમવર્કમાં દાખલો લખી દઉં કે તમારે હોમવર્કમાં કરવાનો દાખલો કે જો a બરાબર x y z એટલે ત્રણ ઘટકો ની તમે x y z ત્રણ ઘટકો હોય તો p of a શોધો અને p of a શોધો અને p of a માં કેટલા ઘટકો હશે તે જણાવો બરાબર કે a બરાબર x y છે તો p of a શોધો અને p of a માં કેટલા ઘટકો હોય છે તે જણાવો એટલે આ એક દાખલો જે છે તમારે હોમવર્કમાં કરવાનો છે આ બરાબર બંને સમજાય એટલે આ આવડે હવે હજી એક દાખલો જે આપણે બાકી છે સાર્વત્રિક ગણ માટે કે આમ તો MCQ જે છે કે છેલ્લો જે એમસીક્યુ છે એ આ પ્રમાણે છે એ બી અને સી ત્રણ ગણ આવ્યા છે એ બરાબર છે 1 3 5 બીજો ગણ બી છે 2 4 6 અને ત્રીજો ગણ સી 0 2 4 6 અને 8 આપેલ છે આ આપેલ ગણ છે આ ત્રણ જે છે ગણ એ બી અને સી માટે નીચેના માંથી કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય અલગ અલગ ઓપ્શન આપેલા છે એમાં પેલો ગણ જે છે ચાર પ્રમાણે છે 0 1 2 3 4 5 અને 6 બીજો ગણ જે છે ખાલી ગણ
ત્રીજો ગણ જે છે 0 1 2 3 4 5 6 7 8 9 અને 10 અને ચોથો ગણ જે છે 1 2 3 4 5 6 7 અને 8 પ્રશ્ન બરાબર સમજ છો પેલા અહીંયા એવું કીધું છે કે એ ગણ આપ્યો છે 1 3 5 બી ગણ આપ્યો છે 2 4 6 અને સી ગણ આપ્યો છે 0 2 4 6 8 આ આપેલા ત્રણ અલગ અલગ ગણ છે ત્રણ ગણ આપ્યા છે માં ભયા આ ત્રણ ગણ એ બી અને સી માટે નીચેનામાંથી કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય પછી અલગ અલગ ચાર ઓપ્શન આપ્યા છે કે આમાંથી કયા ગણને આપણે સાર્વત્રિક ગણ તરીકે લઈ શકીએ તો ફરીથી આપણે યાદ કરીએ સાર્વત્રિક ગણની વ્યાખ્યા કોને કહેવાય સાર્વત્રિક ગણ તો કે અમુક ગણ અથવા ઘટકો સાથે જ્યારે આપણે કામ કરતા હોય ત્યારે આ બધા ગણ જે છે અમુક ગણ જે આપણે કીધા એ બધા ગણ એ કોઈ મૂળભૂત ગણના ઉપગણ હોય એટલે સાર્વત્રિક ગણ કહેવાય હવે મારે આ a b અને c માટે સાર્વત્રિક ગણ લખવું હોય તો આ a b અને c એ ત્રણેય ગણ છે એ ગણના ઉપગણ થવા જોઈએ તો વિચારીએ આપણે આ પહેલો ઓપ્શન છે આ ત્રણે ત્રણ ગણના ત્રણે ત્રણ ગણ છે એના ઉપગણ થશે તો કે 1 3 5 જો બરાબર સમજજો આ ગણની વાત કરીએ છીએ આપણે પહેલા આ a જે છે એનો ઉપગણ થાય હા થાય કારણ કે આમાં 1 3 5 છે આમાં 1 3 5 આવી જાય હવે b નો ઉપગણ થાય કે નહીં 2 4 6 તો 2 4 6 આમાં છે તો b પણ આનો ઉપગણ થાય બરાબર છે આગળ વાત કરીએ c ની c નો ઉપગણ થાય કે નહીં 0 2 4 6 8 તો આમાં 0 2 4 6 8 આમાં છે ને એટલે c નો ઉપગણ થાય નહીં જો બરાબર સમજો a છે એ આનો ઉપગણ થશે b જે છે એ પણ આનો ઉપગણ થશે પણ c આનો ઉપગણ થાય નહીં તો એને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય નહીં કારણ કે બધા ગણનો ઉપગણ છે બધા ગણના ઉપગણ થાય એવું કહી શકાય નહીં એટલે આ ઓપ્શન ખોટો છે આની આ બરાબર છે બીજો ઓપ્શન છે 5 5 એટલે ખાલી તો આ ગણ a છે આનો ઉપગણ થાય કે નહીં નહીં થાય શું કામ કારણ કે એ ગણ જ નહીં થાય એ ગણમાં 1 3 અને 5 ત્રણ સભ્યો છે જ્યારે અહીંયા ગણ છે એમાં શું છે એક પણ સભ્ય નથી તો આ આનો ઉપગણ થાય નહીં તો આ પણ જે છે એ પણ સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય નહીં ત્રીજી વાત કરીએ કે આ ગણ 0 1 2 3 4 5 6 7 8 9 10 તો 1 3 5 આનો ઉપગણ થશે એ જે છે એનો ઉપગણ થાય કે 1 3 5 છે અને 1 3 5 છે એટલે એ છે બરાબર એ ઉપગણ થાય બીજું b માટે ચકાસીએ b ની અંદર કયા કયા ઘટકો છે 2 4 6 અહીંયા પણ 2 4 6 છે તો b પણ આનો ઉપગણ થાય ત્રીજો ગણ c 0 2 4 6 8 0 2 4 6 8 એ પણ છે એની અંદર તો c પણ આનો ઉપગણ થાય એટલે એનો અર્થ એવો થયો કે a b અને c ત્રણેય આ ગણના ઉપગણ છે ત્રણેય જે છે આ ત્રીજા ક્રમમાં જાય પછી ગણના ઉપગણ છે એટલે કે આ ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરી શકાય બરાબર તો જવાબમાં આવશે ક્રમ 3 4 માટે આપણે જે કરણ બાકી રહ્યું પણ કરી લઈએ તો આમાં 1 થી લઈને 8 સુધીના ઘટકો આપ્યા છે પહેલો ગણ 1 3 5 નો ઉપગણ થાય હા બીજો ગણ 2 4 6 1 3 5 તો માત જ ને હવે 2 4 6 2 4 6 પણ છે તો એ પણ ઉપગણ થાય હવે 0 2 4 6 8 0 આમાં 0 છે નહીં 2 4 6 8 છે પણ 0 નથી તો આ જે છે એ આનો ઉપગણ થાય નહીં તો આ પણ ખોટો પડશે જવાબ માત્ર સાચો જવાબ જે છે ઓપ્શન જે આપ્યા છે એમાં ક્રમ નંબર 3 છે કે 0 1 2 3 4 5 6 7 8 9 10 અને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરી શકાય બરાબર કે દાખલા તરીકે એ બરાબર શું છે તો કે 0 2 4 6 સોરી એ ગણ તો છે અહીંયા a b ને છે આપણી પાસે એમાં આપણે જવાબ કોણ આવ્યો તો કે જવાબ આવ્યો છે 0 1 2 3 4 5 6 7 8 9 અને 10 આપણા ત્રણ ગણ કયા કયા હતા એ તો એ આ પ્રમાણે હતો 1 3 5 બી આ પ્રમાણે હતો 2 4 6 અને સી ગણ છે આ પ્રમાણે હતો 0
एक चार छ आठ बराबर तो आ सार्वत्रिक गण तरीके लई शकाय एने हुं आगळ के नाम आपी दऊं यू एने हुं नाम आपी दऊं यू तो आ जो आ ना ઉપર થાય એટલે એ ઉપર યુ પછી આપણા ના ઉપર થાય એટલે બી ઉપર યુ અને આપણા ના ઉપર થાય સી ઉપર યુ ત્રણે ત્રણ જે છે આના ઉપર છે એટલે આપણી વ્યાખ્યા એ જ હતી કે અમુક ગણ બરાબર સમજો તો અમુક ગણ અથવા ઘટકો સાથે જ્યારે કામ કરતા હોય ત્યારે કોઈ એક મૂળભૂત ગણ એવો હોય કોઈ એક મૂળભૂત ગણ એવો હોય કે જેના એ તમામ ગણ જે છે ઉપર હોય તો એ મૂળભૂત ગણને શું કહેવાય સાર્વત્રિક ગણ કહેવાય એટલે અહીંયા જે સાર્વત્રિક ગણ છે એ આ ત્રીજો છે બરાબર તો આજના દિવસમાં આપણે આ સુધી રાખશું તમે આ દાખલો ઉપર બગાડજો અને ફરીથી બરાબર વ્યાખ્યાઓ જે છે સમજી લેજો કે ઘાત ગણ કોને કહેવાય સાર્વત્રિક ગણ કોને કહેવાય જરા પણ કન્ફ્યુઝન હોય તો ફોન કરી લેવાનો બરાબર અથવા WhatsApp દ્વારા પ્રશ્ન પૂછી શકાય કે સમજાતો ન હોય તો ફોન ઉપર ચર્ચા કરી શકાય તો આજે આપણે જે છે આજના લેક્ચરમાં આ સુધી રાખશું આગળના નવા લેક્ચરની અંદર આવશે જે 1.3 પૂરું થઈ ગયું છે પછી આગળ યોગગણ અને છેદગણની જે વાત છે અને એમાં થિયરી જોઈ વેનાકૃતિ સમજી અને પછી એના દાખલા છે એમાં આગળ વધશું આજે આપણે અહીંયા સુધી રાખીશું ધન્યવાદ